અમારું એકચ્યુઅલી ભણતર ઊંચું થોડુંક. આમાં એક શિક્ષક સાહેબે લખી દીધું છોકરાને, નાના છોકરાને લખી દીધું, કઈ ગામમાં કરી લખી દીધું. એટલે છોકરો બહુ મીઠો બિચારો, વાંચી જ ન શીખ્યો, ઘેરે લઈ ગયો. પપ્પા શું લખ્યું છે? પપ્પો મીઠો એમાં ભેળું ન થયું. પપ્પો એક તો પતી ગયેલો હોય બિચારો, હાવ મને પપ્પા ને હાવ આમ ઠીક ખેર મજા નો આવે બહુ મને. પપ્પા ને મમ્મી, મમ્મી તો ઓલું મરી ગયેલું હાસવે વર્ષો સુધી, એને મમ્મી કહેવાય. માં માં છે, માં કેતા મુખ ઉગડે અને બાપ કેતા થાય બંધ. બાપ હુરજ બપોરનો અને માં પૂનમનો ચંદ. માં શબ્દ જે છે ને આપણો, એ અદ્ભુત છે સાહેબ. હયામાં વાઇબ્રેશન આવે માવડિયું. એટલે હું કહું છું, એટલે એ કાગળ લખી લખ્યું ને, પપ્પાને ન ઉકલ્યું, મમ્મીને ન ઉકલ્યું, આખી સોસાયટી ભેળી થઈ તો કોઈ વાંચી ન શીખ્યું. પછી એને એમ થયું કાંઈક મારા દીકરાને ફરિયાદ હશે, તો દીકરાને હારે લઈને શિક્ષક પાસે ગયો બીજે દિવસે. એ ભાઈ કે મારા દીકરા માટે શું આ તમે કાંઈ ફરિયાદ લખી છે મારા દીકરાને, કે મને ઉકલ્યું નહીં બરાબર, શું લખ્યું? એ કે એકચ્યુઅલી કાંઈ નથી, એ તો એમ લખ્યું છે અક્ષર સારા કરો. એ કે પેલા તમે તો હારા કરો એમ, આ કોઈને નથી ઉકલ્યું આખી સોસાયટીમાં. એટલા માટે
ઘવરાવી ને ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું તીર્થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું નામન દાનું કામ નથી આ પૈસા જે આપ બધા આપો છો ને એ પરંપરા હોય તો આપી શકે આના ઇન્જેક્શન નો આવે કોઈ ડોહીમાં એમ કે એકચ્યુઅલી જલારામ બાપાના અને ક્ષેત્ર માટેનો પ્રોગ્રામ છે મારો દીકરો આજે બોડેલીમાં ડાયરામાં જાય છે ડોક્ટર સાહેબ એક દાતારીનું ઇન્જેક્શન મારા દીકરાને મારી દો ને તો 5000 ઉડાડી આવે એ ઇન્જેક્શનનો પાવર ઉતરી જાય ઉડાડતા હોય ને કે રેવા દેજો ઔષધ વાપરવા થાય એના ઇન્જેક્શન નો આવે કાંઈ હા આ તો પૈસો છે ને આના ઘણા બધા નામ પણ એક નામ મને બહુ ગમે આનું એક નામ છે આનું દોલત દોલત આ બે વાર લત મારે આપણા બાપ દાદાના સંસ્કાર હોય તો ગમે એટલા પૈસા આવે તો વાંધો ન આવે નહીતર બે વાર લત મારે આ આવે ને ત્યારે પાછળથી લત મારે પૈસો આવી જાય ને બહુ તો પાછળથી લત મારે એટલે છાતી કાઢી રખડતો હોય આપણે સમાજ બમાજ ગામની કોઈની જરૂર નહીં હો ગોટો વળી જાય હું કોઈની જરૂર નહીં આવે ત્યારે પાછળથી લત મારે જાય ત્યારે આગળથી લત મારે એટલે વાંકો વળી ગયો આ મારે એક દી ઘણો હતું પણ તે દી તે કોઈને હક જ નહોતું લેવા દીધો હવે બે સાનો મનો અને નડવા વાળા તમને આવા હારા કામમાં આવો તો કે એવું કઈ હોય નહીં અનક્ષેત્ર ની બધું ખોટું છે હવે ખોટો તો તું આ જીવ છો એ છે પણ કઈ કરાય નહીં આઝાદ દેશમાં ઘણા મને હમણાં એક જણ એકચ્યુઅલી તમારા પ્રોગ્રામમાં પૈસા એટલા બધા ઉડે એ બધા ડુપ્લિકેટ હોય કે મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે આવા પ્રશ્ન કરે એટલે મગજ જ જાય ને આપણો એવા એવા મને કે એવા એવા એક જણો કે આ રામ ને કૃષ્ણ ને શિવ ને આ બધું હશે મેં કીધું તારું નામ શું મને કે મારું નામ આ અહીંયા નામ નથી થતો મારું નામ આ મેં કીધું તાર પપ્પાનું નામ તો કે આ મેં કીધું એના પપ્પાનું નામ તો કે આ એના પપ્પાનું નામ તો કે આ મેં કીધું આ બધા હશે કે મને કે એ તો હોય મેં કીધું તો આ હોય આવા પ્રશ્ન કરતો નહીં કોઈ દી એવા વાવાઝોડા બહુ આવશે તમને ધર્મથી આઘા ભાગાડવા મંદિરોમાં ન જાઉં કથા ન કરવી આમાં જે મળે છે ને એ જીવન છે અને જીવનના માટેની આ બધી વાતો છે બાકી તો જીવી તો પશુ પ્રવૃત્તિઓ છે જ એન્જોય કરો ને ફરો એક બીજી વિનંતી કરી દો અહીંયા અહીંયા ભણેલા ગણેલા માણસો ઘણા બધા આવે છે પૈસા વાળા બધા ખૂબ માતાજી તમને જલારામ બાપા ખૂબ આપે રાધા માં ખૂબ આપે માં જાનકી ખૂબ આપે માં મોગલ ખૂબ આપે પણ તમે ખૂબ પૈસા હોય તમારા બાળકોને અહીંયા ભણાવતા હોય બીજે ભણવા મૂક્યા હોય એને ખૂબ લાડ કરજો હાચવજો બધું કરજો પણ એની સાથે સાથે ધ્યાન રાખજો કે તમારી દીકરી દીકરો શું કરે છે એ એનું તમને કારણ કહું કે કદાચ તમારો દીકરો કે દીકરી ઊંડી ખાઈમાં પડી ગયા છે કોઈ કાઢી શકશે ઊંડા કુવામાંથી કાઢી શકશે કરજમાં ડૂબી જાય તો કોઈ કાઢશે અને રોગમાં ડૂબી જાય તો કોઈ ડોક્ટર અથવા કોઈ એવી તમને આશીર્વાદ મળી જાય તો કાઢી શકશે પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં પ્રજા ગરી ગઈ અને કોઈ દુનિયામાં પછી કાઢી હગવાનું નથી આ બહુ જોજો બહુ આવી રહ્યું છે કોલેજોથી લઈ અને બધે કેમ ઘરી જાય છે કંડલામાં પકડાય ત્યાંથી આમ ઓલું કરે મુંબઈ પકડાય ત્યાંથી ઓલું કરે સૌરાષ્ટ્રમાં પીપાવા પોર્ટમાં પકડાય કેવા કેવા પાવડરિયા એ આપણા રોલ મોડલ પાસે મુંબઈમાં ઓલા પાવડરિયા પકડાય એ રોલ મોડલ બોલો આ હિરોઈનો બધા કરીના કપૂર એમ કે આ તેલ ખાવું કપાસિયાનું તો બધા બેનું બિચારે ભોળવાઈ જાય હવે એ મધ્યપ્રદેશની અડધી પ્રોપર્ટી એના પતિના નામે છે નવાબની વાઇફ છે એ કપાસિયાનું તેલ ખાય તમને ખોટા ક્ષેત્રે છે તમે તમારું જોઈને બધું લેજો એમ જુહી ચાવલા એમ કે કેસ કિંગ વાપરો ઓલું કેસનું તેલ આવે ને જુહી ચાવલા હવે જુહી ચાવલા લગ્ન થયા તો એના ઘરવાળાને એકુય વાળ માથામાં નહોતો જોઈ લેજો એ ટકો જ હતો તોય આ બેનું બિચારા ભોળવાય છે લ્યો એ કે છે બિચારી તો એ સાચી વાત હોય આપણા રોલ મોડલ જીજાબાઈ હોય જેવંતાબાઈ હોય વીરબાઈ માં હોય વલ્લભભાઈ પટેલ ની દીકરી મણીબેન હોય આ રોલ મોડલ હોય દીકરીઓના દીકરીઓના માટે આ રોલ મોડલ હોવા જોઈએ કે જીવન જીવાય તો આવું જેવાય મને કહેવાનું મન થાય છે આજ યાદ આવ્યું એટલે જેના જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય ગૃહ પ્રધાન હોય ભારત વર્ષનો અખંડ ભારતનો એ વલ્લભભાઈ પટેલ ની દીકરી મણીબેન એના પોતાના અને પોતાના બાપના લુગડા હાથે બનાવતા હતા થીગડા જોઈને કોકે કીધું શું બતાવવા માંગો છો તમારો બાપ ગૃહ પ્રધાન ભારત વર્ષનો નાયબ વડાપ્રધાન હોય ના થીગડા તમારા કપડામાં અને તેથી મણીબેન પટેલે કીધું તું આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી મારા બાપની ખાનદાનીના છે હજી ભારતને સુપર પાવર બનાવવો છે મારે મારે હજી ભારતને સુપર પાવર બનાવવો છે આ આ વીરબાઈમાં કેવડી કથાઓ મારે કઈ કઈ વાતો કઈ બાજુ જવું એક પ્રોગ્રામમાં આ બધું પૂરું ન થાય આ ફરમાઈશું ને આ બધું કારણ કે એટલું બધું આ બધાના આશીર્વાદથી હું મને શોખ છે હું વાંચ્યા કરું છું ને એની અંદર ઉતરી જાઉં ને ઘણા શું કે એકચ્યુઅલી સમય નથી જતો તો દરિયામાં ડૂબકી મારે
મોટી સાર કુવાઈ ન્યા સમય ઘટવો જોઈએ જિંદગીમાં ફો વરસ જીવતા તને એટલે હીતેરે પૂગી ગયા તોય સમય નથી જતો એટલે હું કહું મારે કેવું છે ઈ કે અમે પ્રોગ્રામ એક ખાસ ગંભીર બાબત હું કહી રહ્યો છું જે મેં ડ્રગ્સ ની વાત કરી એવી જ વાત અમે પ્રોગ્રામ કરીને પછી કોઈ સિટીમાં હોય પછી ગોધરામાં હોય તો ભલે જુનાગઢ હોય તો ભલે ભુજ હોય કે ભાવનગર હોય રાજકોટ હોય કે અમદાવાદ હોય રાતે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો કરી અને અમે હોટલમાં જઈ નીકળીને ચા પાણી પીવા ઊભા રહી અને હું જે દ્રશ્ય જોઉં છું આ બધાયના માવતરને કહું છું તમે પૈસાવાળા હોય બહાર બાળકો મૂક્યા હોય તો જોજો દીકરી હોય એક દીકરો હોય 20 વર્ષની દીકરીઓ દીકરા 22 વર્ષના 18 વર્ષના દીકરીઓ દીકરા આ બધાએ રાતે 2:30 વાગે 3 વાગે નાઇટ આઉટ કરવા નીકળ્યા હોય હવે તમારી જિંદગી જ કઈ આઉટ છે હવે નાઇટ ને ક્યાં આઉટ કરવાની જરૂર છે માફ કરજો કોઈને ઓલું લાગે ને એનું કઈ થાતી હોય વિધિ કરવી હોય તો તૈયાર છે એમાં કઈ વાંધો નથી પણ હું જે વાત કરી રહ્યો છું એ ગંભીર બાબત છે હવે જેના મા બાપ ખેતી કરે કોઈ નોકરી કરે અને એટલી મહેનત કરીને પાય પાય ભેળી કરીને ભણાવવા મોકલ્યા હોય એ રાતે 3 વાગે કાફેમાં નાઇટ આઉટ કરવા બેઠા હોય ને એનાથી મોટી કઠણાઈ એની કોઈ બીજી ન હોય શકે એના જીવનમાં ધૂળ પડી ભલા માણસ એના એક એક કલાકની એને કિંમત હોવી જોઈએ કે મારા મા બાપે કોક દી માવડી મારે દેશની દીકરીઓ તમને પગે લાગીને કહું તમારા બાપની પાસે કોક દી ખોળામાં બેહી અને 18 વર્ષની દીકરી હોવ કે 20 વર્ષની હોવ કે 15 વર્ષની પૂછજો બાપુ તમને આ ધોળા દાઢી આવવા માંડી ધોળા વાળ થવા માંડ્યા તમે દુબળા પડતા જાવ છો તો આટલા અહીં સુધી પૂગવામાં અને આ ઇજ્જત કમાવવામાં તમે શું શું ગુમાવ્યું છે એટલું ખાલી અને પૂછજો કે આખી જિંદગીમાં કેટલી કેટલી ઠોકરું ખાવી પડી કેટલા કેટલા મહેનતું કરવી પડી ત્યારે તમે ઇજ્જત કમાણા છો એટલું તમે યાદ રાખજો આ બહુ મોટી અને એટલો ફાસ્ટ જુગ આવેલો જાય છે જો આવું કરવામાં તમે ખોટા રહ્યા ને વાહે રહી જાઓ ને ભીખ માંગશો તો ભેગું નહીં થાય જમાનો જેટલો હારો છે એટલો જ ખરાબ છે એ વાત પણ હકીકત છે એટલે આવા આવા ઠેકાણે તમારા 4 રૂપિયા ગયા છે ને 500 ગયા છે ને તો જોગી જલિયાણના અન્ન ક્ષેત્રમાં કોઈ ખાઈને ઓડકાર ખાહે ને એ 500ના તમને સંસ્કાર પેઢી સુધી હાલે એટલા ઓડકાર આવી જાય એટલા માટે આવા અન્ન ક્ષેત્ર હાલે છે નગર આ બધાય અન્ન ક્ષેત્ર આકે અને હોહોના ધંધા બરાબર છે એને કૃપા છે જોગી જલિયાણની પણ અમારી ઉજળી પરંપરા હચવાય એટલે આ બધા કરી રહ્યા છે એટલે કૃપાનો વરસાદ બધાના ઉપર જોગી જલિયાણ જલારામ બાપા વરહાવતા રહીએ અને એ કૃપાનો વરસાદ કેવો વરહાવે એ કેવું હોય બોળેલીના ટીંબે તો ચારણી સાહિત્યમાં અમારા ગીગા બાપુ બારોટ કહે છે શું કહે છે વિષય ઉપર આવે વિષય આવશે ને વિષય તો આવી જાય ઘણી રહી જાય તો માફ કરજો કારણ કે એક જ પ્રોગ્રામમાં બધી ફરમાઈશું ન આવી શકે એટલે હું તમારા તમને બધી તમને લાગણી ન દુભાવી અમે કોશિશ કરીશું કારણ કે અમે અહીંયા તમને તમારે સારું સંભળાવવા માટે આવ્યા છીએ એટલા માટે મંડપે રક્ષી ઘાટરા લોટ ગલ્લોટા મારવા લાગ્યા લોટા પોટા ખાવા લાગ્યા બધા લારોલા જેહો બે રડ્યું જેહો તેરી નદીઓ
جاي جلارام بابا يهو ماري يهو بادر آو جلارام بابا آو جلارام بابا آو جلارام بابا يهو मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान को क्या सोना रखवाले हैं ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस मोती निकल के खून نصیبوں والا تھا બધા રેપ સોંગ જે આવે છે ને હમણાં આ બધા સાંભળ્યા આ તો અમારું તારણી સહિત નું તો યુગો થી રેપ સોંગ બધા આયલા આવે છે સાંભળો કેવી રીતે ચડેન સાજી વાદળા કાળા તો વલંગ બાર પગે દાસવો તો રાજી માતે મુદિરા દરાર દીવરા મોરલા માતે વાહરી મડાણી જાડી હે ધારો 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 સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ માં થાય આવું ખાસ ધર્મ કાર્ય હોય ને તો આયોજક મિત્રો ને કહું કે બે ચાર એવા જુવાનડા ઘરના ગોતી અને એકાદા બે નું બાજુ બે એકાદો ને એકાદો ઓલી જોડી લઈ ઓલી સાલ ની અને તમે જવા દો ને તો જેને જે દેવું હોય કારણ કે અનક્ષેત્ર છે એટલે આ બધું કહું છું નહીતર અમે કાયમ બધે ન કહેતા દેતા રહેજો અમને અમારા અમારી જે વાતો છે એ જ હોય પણ જોડી ફેરવી લો એટલે પાછળથી કોઈ કોઈને એમ થાય કે મારે જલારામ બાપાને 4 રૂપિયા દેવા છે અનક્ષેત્રમાં પણ અહીં ત્યાં સુધી કેમ જાઉં એના માટે જોડીનું એવું કરજો પાછળ એટલે
સરસ સરસ પટેલ નીતિનભાઈ ઈશ્વરભાઈ હાલ યુએસએ તરફથી હાલ યુએસએ છે મૂળ અહીંયા છે એમના તરફથી આ અનુક્ષેત્રમાં 51000 રૂપિયા આવે છે જોરદાર તાળીથી આપણે વધાવી ધન્ય હો વિદેશ ગયા પછી પણ રાષ્ટ્રનો પોતાના વતનનો જે પ્રેમ છે ને એ ભૂલ્યા નથી કેટલા બધા આ એવા આપણા વિદેશની ધરતીમાં આપણા ગુજરાતીઓ છે અને એની મજા એમાં પટેલું તો અમેરિકામાં પટેલોના બંગલાઓમાં ભૂરિયા ભાડે રહ્યો છે બોલો હા 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 અને કેવું કેવું આ ચક્ર તમે જુઓ જેને દુનિયા ઉપર જેનો સૂરજ આથમતો નહોતો દુનિયા ઉપર જે રાજ કરતા હતા એ બ્રિટનમાં આજ આપણા ભારતનો વડાપ્રધાન થઈ ગયો લ્યો આમાં શું વાર લાગે ચક્રને ફરતા તમને તમારો સમય મળ્યો એમાં કઈ કરી લેવું બાકી આ ચક્ર એવું અદભુત છે કોણે ક્યાંથી ક્યાં લઈને મૂકી દે એનું નક્કી જ નથી યાર નો આપણે ગમે એવડી દુનિયા આખી બંધ થઈ જાય એવું કોઈ ધાર્યું હોય કોઈ દિવસ તો એ કોરોનામાં હોવું ઘેરે ન બધાને બિહાર દીધા કૂતરો એક હેઠનો નીકળ્યો બંગલામાંથી કે શેઠ બજારે જાવ કઈ લેતો આવું હેઠ કે તું સાનો મને વયો જાય ને કરાગડી બડો અમારી લે કેમ નથી મજા આવતી હા અમને બહુ બાંધી રાખતા હતા કૂતરો કહેતો તો બોલો શેઠ ના ના એ કે કઈક બિસ્કિટ કે વાહ વાહ હા થોડું આમ જોવો ભલ્યા આ કેમેરો રહ્યો ને કેમેરા સુધી નહીં એથી ઓલી બાજુથી જ લેજો એટલા સુધી તો ઉડાડવા આવી શકે એટલે પાછળ લ્યો બે હા બસ એવી કોથળી જોડી ભાઈ અને પાછી આમાં જોઈજો આ તો ખાલી હવે વાત કરી રહ્યો છે હું આની વાત છે એ ખાલી જોક્સ છે હાસુ ન માની લેતા અમારે આવી રીતે પ્રોગ્રામ હતો ને એક જગ્યા જોડી વાળાને મોકલ્યા તો એક જોડી આ બાજુ આવી ત્રણ પર મારી ગઈ કોણ હું કરી જાય નક્કી નથી આમાં પણ એ તો ખાલી આનંદ માટે કહું છું એટલે